વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી. કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવતા બસ સાથે ધડાકાભેર અથડાઈ 9માંથી 6 વિદ્યાર્થીને ઈજા. વધુ એક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ નજીક કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મૂળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન પલટી ખાઈ ગઈ હતી. આ સ્કૂલ વાનમાં કુલ 9 વિદ્યાર્થી બેઠા હતા, જેમાંથી 6 વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ વડોદરામાં પણ સ્કૂલ વાનનો અચાનક પાછળનો દરવાજો ખુલ્યો અને 2 વિદ્યાર્થીની પટકાઈ હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ નજીક કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મૂળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે 7:38 વાગ્યા આસપાસ વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન જઈ રહી હતી. એ દરમિયાન સામેથી અન્ય ખાનગી સ્કૂલ બસ આવતા ઇકો વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને સામેના ટ્રેક પર ચાલી ગઈ હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પલટી મારી ગઈ હતી. એને લઈને આસપાસના લોકો દોડી ગયા હતા. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇકો કારમાં કુલ 9 વિદ્યાર્થી હતા. આ 9 પૈકી 6 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે કિમ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હોસ્પિટલ ખાતે જઈને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડીવાયએસપી આર એ સરવૈયાએ જણાવ્યું હતું કે આજે સવારે વી કેર સ્કૂલના 9 બાળકને ભરીને એક આરોપી બંટી પોતાની ઇકો ગાડી લઈને જઈ રહ્યો હતો. તે અન્ય બાળકોને પણ લેવા જવાનો હતો. એ દરમિયાન હાઈવે પર મૂળદ ગામ પાસે એક બસ ટર્ન લઈ રહી હતી ત્યારે ઇકો ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી બસની પાછળના ભાગે અથડાવી હતી. એને કારણે આ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડના ખાડામાં પડી હતી, જેથી આજુબાજુના લોકોએ ભેગા થઈ આ બાળકોને બહાર કાઢ્યા હતા. 9માંથી 6 બાળકને ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં જ કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 6 ઈજાગ્રસ્ત બાળકોમાંથી 2 બાળક અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 4 બાળક છે જેમને નાની મોટી ઈજાઓ થઈ છે. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. સ્કૂલ વાનનો ચાલક બંટી શર્માની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં સ્કૂલ વેનમાં અધિકૃત કરવામાં આવેલા બાળકો કરતાં વધારે બાળકો બેઠા હતા એની પણ કલમ લગાડવામાં આવી છે. અમે વાલીઓને અપીલ કરીએ છીએ કે પોતાના બાળકો જે સ્કૂલમાં જતા હોય છે એમાં ક્ષમતા કરતાં વધારે બાળકો ન હોય એનું ધ્યાન રાખે. અગાઉ પણ બધી સ્કૂલોને અમે આ અંગે જણાવ્યું છે કે તમારી સ્કૂલમાં આવતા બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે, ડ્રાઈવરોની ચરિત્રનું પ્રમાણપત્ર રાખવામાં આવે, આરટીઓ અને કાયદાના જે નિયમો છે એનું પાલન કરવામાં આવે, જેને કારણે આ પ્રકારના બનાવોને અટકાવી શકાય. પોલીસ પણ આ બાબતે તકેદારી રાખી નિયમ ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે વી કેર સ્કૂલના પ્રિન્સિપાલ પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે આજે જે ઘટના બની એ અંગે અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે અમારી સ્કૂલના પ્રાઇવેટ ઇકો વાહનનો અકસ્માત થયો છે. અમે 15 મિનિટ બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અકસ્માત એક બસ અને ઇકો વચ્ચે થયો હતો. અમને જાણ થતાં જ અમે હોસ્પિટલ પહોંચી જોયું તો બાળકોને સામાન્ય ઈજાઓ થયેલી હતી. અમે પ્રાઇવેટ વ્હીકલવાળા સાથે મીટિંગ કરી અને જે જરૂરી નિયમોનું પાલન કર્યું હતું, પણ આકસ્મિક રીતે જ આ બનાવ બન્યો હતો. બનાવને પગલે હોસ્પિટલ ખાતે દોડી ગયેલા ઈજાગ્રસ્ત આરાધ્યાસિંહના પિતા શક્તિકુમાર તેજકુમાર સિંહે ઇકો કાર ચાલક બંટી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરી ઇકો કાર ચાલક બંટીની અટકાયત કરવાના પગલાં ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે 17 દિવસ પહેલાં 19 જૂનના રોજ પણ વડોદરા શહેરના નોવિનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી 2 બાળકી નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. એને પગલે પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર દોડતા થઈ ગયા હતા. આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાહનોના પાસિંગને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાની એક ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીઓ સ્કૂલેથી ઘરે જવા પરત જઈ રહી હતી એ સમયે નવીન તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાં ચાલુ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી.
આ સમયે આસપાસના મકાનમાં રહેતા લોકોએ બંને વિદ્યાર્થિનીને ઘરે લઈ ગયા હતા, તેમને ત્યાં બેસાડીને સારવાર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. હવે સ્કૂલમાં જતા બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.